अगर बात करवामां आवे तो डॉक्टर बाबा साहेब आंबेडकर नी आज 131मी जन्म जयंती छे ने आ निमित्ते मुख्यमंत्री भूपेन्द्र पटेल द्वारा तेओने पुष्पांजलि अर्पण करवामां आव्या हता। डॉक्टर बाबा साहेब आंबेडकर की 131मी जन्म जयंती सेंट्रल विस्टामां प्रतिमाने भावांजलि अर्पित करवामां आवी। अध्यक्ष नीमाबेन आचार्य सहित मंत्रीओ पण शामिल रह्या हता। मुख्यमंत्री जय भीम ना नारा पण लगाव्या हता। अध्यक्ष नीमाबेन आचार्य सहित मंत्री ऊपर तेओनी साथे जोड़ाया था। डॉक्टर बाबा साहेब आंबेडकर के जीवने फूलों हार पहरावी मुख्यमंत्री द्वारा तेओना चरणों में पुष्पांजलि अर्पण करवामां आवी हती। बाबा साहेब आंबेडकर नी आज 131मी जन्म जयंती छे। बाबा साहेब आंबेडकर के जेवो हमेशा देश ना विकास माटे देश ना घड़तर माटे ना कार्य कर्या छे अने जे रीते तमाम लोग जाने छे कि बाबा साहेब आंबेडकर के जो हमेशा लड़त लड़ता अने पोतानो हक मेळवता शीख्यु छे। मुख्यमंत्री भूपेन्द्र पटेल द्वारा तेओने पुष्पांजलि अर्पण कराई हती। तेओने फूलनो हार पहेरावामां आव्यो हतो। साथे ज मुख्यमंत्रीए जय भीमना नारा पण लगाव्या हता। मुख्यमंत्री द्वारा जय भीमना नारा लगाववामां आव्या हता। आ समय तेओनी साथे अन्य मंत्रीओ पण जोड़ाया हता। मुख्यमंत्री भूपेन्द्र पटेल साथ शिक्षण मंत्री पण जोवा मळी रह्या छे। आ साथे डॉक्टर नीमाबेन आचार्य के जेओ पण हाजर रह्या हता अने तमामे तेओने पुष्पांजलि अर्पण करी हती। 131मी जन्म जयंती छे डॉक्टर बाबा साहेब आंबेडकर नी आजे અને દેશભરની અંદર આજના દિવસે ઉજવણી થઈ રહી છે। બાબા સાહેબ આંબેડકર કે જેમની પ્રતિમાને ફૂલહાર પહેરાવવામાં આવી રહ્યા છે અને તેઓને પુષ્પ અર્પણ કરવામાં આવી રહ્યા છે। મુખ્યમંત્રી પણ પહોંચ્યા હતા સેન્ટ્રલ વિસ્ટા પ્રતિમામાં તેઓએ ભાવાંજલિ અર્પણ કરી હતી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને અને સાથે જ જય ભીમના નારા પણ મુખ્યમંત્રી દ્વારા લગાવવામાં આવ્યા હતા। મુખ્યમંત્રીની સાથે અધ્યક્ષ નીમાબેન આચાર્ય સાથે જ અન્ય મંત્રીઓ પણ હાજર રહ્યા હતા। બાબા સાહેબ આંબેડકર કે જેઓએ સમાજ માટે પણ ખૂબ સારા કાર્યો કર્યા છે અને જે ભેટ આપી છે તેમને દેશને સંવિધાન જે લખવામાં આવ્યું છે ભારતનું તે પણ બાબા સાહેબ આંબેડકર કે સંવિધાનની અંદર તમામ બાબતોનું ધ્યાન રાખી તેઓએ તમામ બાબતોને આવરી લીધેલી છે અને ભારતના ઘડતરની અંદર તેઓનો મહત્વનો ફાળો રહેલો છે। તેઓના જે સમાજ પ્રત્યેના કાર્યો હતા સાથે જે દેશની જનતા કે જેને પોતાના હક માટે લડવું અને ખાસ કરીને ભણતર પર તેઓએ હંમેશા વધારે ભાર આપ્યો છે કે જો વ્યક્તિ ભણશે તો તેનું ઘડતર સારી રીતે થશે। દીકરીઓને ભણાવવાની હોય કે દીકરાઓને યોગ્ય શિક્ષણ આપવાનું હોય તમામ બાબતનો ઉલ્લેખ હંમેશા બાબા સાહેબ આંબેડકર કરતા આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સેન્ટ્રલ વિસ્ટા કે જ્યાં તેઓના પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આપ જોઈ રહ્યા છો કે વિધાનસભાની અંદર પણ તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે। ડૉક્ટર નીમાબેન આચાર્ય અધ્યક્ષા જેઓ ગુજરાતના પહેલા મહિલા અધ્યક્ષા છે સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાલ તેઓને પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે। સમગ્ર દેશ તેમના માટે ગૌરવ છે એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે જન્મજયંતિ પ્રસંગે રાજ્યના માનનીય મુખ્યમંત્રી દ્વારા અને તેમના મંત્રીમંડળના સૌ સાથી દ્વારા આજે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે તેમના ચરણોમાં વંદન કરીને સમગ્ર ગુજરાતની અંદર જે પ્રકારે બાબા સાહેબનું નામ રોશન કરવા માટે બાબા સાહેબે ગુજરાતની અંદર આવીને જે સંકલ્પ કર્યો હતો એ સંકલ્પ ભૂમિ હોય એ પ્રાણીપુર સ્મારક હોય ગુજરાતની ભારતીય જનતા પાર્ટી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકાર જ્યારે કામ કરી રહ્યું હોય ત્યારે
આજના પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત રાજ્યના શિક્ષણ મંત્રી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ મારા આદરણીય એવા શ્રી જીતુભાઈ, એ જ રીતે આરોગ્ય મંત્રી મારા આદરણીય એવા ઋષિકભાઈ પટેલ, અમારા માર્ગ અને મકાન મંત્રી આદરણીય શ્રી પુણેશભાઈ મોદીજી, ગાંધીનગર મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, ઉપસ્થિત સૌ સમાજના આગેવાનો, ભાઈઓ બહેનો, આપ સૌને મારા વતી જય ભીમ પાડું છું. જે પ્રકારે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશ અને દુનિયાની અંદર ગુજરાતનું નામ રોશન કર્યું, ત્યારે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આત્મનિર્ભર ભારત થકી આત્મનિર્ભર ગુજરાત બને એ દિશામાં જ્યારે કામ કરી રહ્યા ત્યારે ગુજરાતના ગરીબ, પછાત, આદિવાસી, બક્ષી પંચ, વિચરતી મૂક જાતિના, શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિકાસ માટે ગુજરાતની વિકાસ ગાથા આકાશ નામે રીતે જયારે થઈ રહી, ત્યારે ગુજરાતના મંત્રીમંડળ દ્વારા અને ગુજરાતના માન્ય મુખ્યમંત્રીની ઈચ્છા પ્રમાણે ગુજરાતનો પ્રત્યેક વ્યક્તિ શિક્ષણથી વંચિત ના રહી જાય, ગુજરાતની કોઈપણ યોજનાના માધ્યમથી તેનો જીવન નિર્વાહ થાય અને ગુજરાત એ આગવું ગુજરાત બને એ દિશામાં જ્યારે કામ કરતા હોય, ત્યારે ગુજરાતની અંદર એ શિષ્યવૃત્તિ હોય, લોન સહાય હોય, એ અલગ અલગ યોજનાઓમાં દાખલા તરીકે એમફિલ અને પીએચડીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હોય, સાધન સહાયની યોજના હોય, અનુસૂચિત જાતિના સરકારી છાત્રોના નિભાવ ખર્ચની વાત હોય. તો આપે જોયું કે જે રીતે આજે બાબા સાહેબ આંબેડકર કે જેઓની 131મી જન્મજયંતિ છે અને આજ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા તેઓને ફૂલનો હાર પહેરાવી પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી છે.